Bare dejligt for her, Løbe. Well done. Yeah.
તમે રાખી શકતા નથી પોલીસ ને આજે મને તમે જે આઈ પાવો એને તમે રાખી શકતા નથી હા અમે મંગલા વાળા કોણ છે તને બોલાવો બેન છે દીકરી છે તને બોલાવો એને એને કહેજો ઉઠે ને બિચારા આ એને કહેજો લે કહી દે સાહેબ ની રૂબરૂ કહી દે બેન તમે આઈ પાવો બાપા આ કહી દેજો ને એને જો રાખી દે પિતાજી દેવ થઈ ગયા છે ને તે મને એને ઉઠે ચિકનગુનિયા ના રોગ મટાડનાર કાશીરામ નરભેરામ કે જેવો હનુમાનજી ના મંદિર ની અંદર સેવા પૂજા સાથે લોકોના દુર્દત રોગ મટાડવાનું કામ અને મોરપીઠથી લોકોના સારવાર કરતા હતા. વિજ્ઞાન જાતાને માહિતી આવતા ખરાઈ કરતા ચિકનગુનિયા જે તે વખતે ભયંકર રોગ હતો તેને ઉપચાર કરતા હતા, ઉપરાંત એને દવાની વસ્તુ પણ આપતા હતા, ટીકડીઓ પણ આપતા હતા. આ બધી માહિતીના આધારે ખરાઈ કરતા તેઓ બધા દુઃખી પીડિત લોકોને આવી રીતે ઉપચાર કરતા હતા, સારવાર કરતા હતા. એની પાસે કોઈ લાયસન્સ નહોતું અને મેડિકલ સારવાર માટે પોતે કોઈ નિષ્ણાત પણ હતા નહીં, વૈદ્ય પણ હતા નહીં. અને માત્ર ને માત્ર હનુમાનજી મંદિરની પૂજા કરતા કરતા આ નવું તૂત ચાલુ કરતા વિજ્ઞાન જાતા અને જસદણ પોલીસ સ્ટાફ સાથે ત્યાં માહિતી મેળવીને આધારે રૂબરૂ ગયા ત્યારે પણ એમને પોલીસ સ્ટાફનો પણ ઉપચાર કર્યો હતો. એમને સમય પારખી અને તરત જ કાશીરામ નરભેરામે માફી પત્ર લખી દીધું. પોતે પણ કોઈ લાયસન્સ કે ડિગ્રી નથી, પોતે વૈદ્ય પણ નથી. આ રીતે પોતે કબૂલાત આપી દીધી અને પોતે દોરા થકા કરશે નહીં એવી કબૂલાત આપી. એટલે વિજ્ઞાન જાતા કાયમ માટે એકવાર સુધરવાની તક આપી અને કબૂલાતનામું મેળવી લે છે. અમને જાણકારી મળી છે કે ગોમટા પાસે પ્રશાંત હોટલ સામે પણ અત્યારે કોઈ આશ્રમ ઊભો કર્યો છે. એ આશ્રમમાં આવા દોરા ધાગા કે મોરપીઠથી લોકોને ઉતાર કરવો કે આવી વિધિ વિધાન કરે છે. અમે લોકોને અપીલ કરી છીએ કે સાવધાન રહેજો. આ શખ્સ કાશીરામ નરભેરામ અગાઉ પણ વિજ્ઞાન જાથાના દાયરાની અંદર આવી અને કાશીરામ કબૂલાત આપી છે અને માફીપત્ર પણ અમારી પાસે મોજૂદ છે. અને સમગ્ર નગરજનો પણ જાણે છે કે આ નવું તૂત કરતા હતા. હકીકતની અંદર ચિકનગુનિયાના રોગથી અનેક લોકોને વધારે પીડા થઈ અને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ પડ્યું હતું. અવ બનાવ ન બને અને અત્યારે જે હાઈવે ઉપર પ્રશાંત હોટલ સામે જે કોઈ આશ્રમ કર્યો છે એમાં લોકો સાવધાની રાખે અને પોતાના દુઃખ દર્દ મટાડવાને બદલે એને જો સારવાર કરવાને બદલે પોતાને જો વધારે પીડા થાય તો એના જવાબદાર આપણે પોતે રહીશું. એટલે લોકો અગમચેતી રૂપે વિજ્ઞાન જાથા લોકોને આલબેલ કરે છે કે આ શખ્સથી સાવધાન રહેશો અને વિશ્વની અંદર કોઈ પણ ચમત્કારી કે આવો કોઈ તાંત્રિક માંત્રિકે પોતાના ગામની કે પોતાના રાજ્યની એક પણ સમસ્યા ઉકેલી શકતા નથી. પોતાના રોજગારી માટે આવા તૂત કરતા હોય અથવા લોકોનો ફાયદો મેળવતા હોય છે અને એમ કેમ પ્રકારે શોષણ થતું હોય છે એ ન થાય એના માટે વિજ્ઞાન જાથા લોકોને જાગૃત કરી અને આ કાશીરામ નરભેરામ શખ્સથી સાવધાની રાખો તેવી અપીલ કરે છે. એમનો પર્દાફાશ અમે જે તે વખતે હતો. આપ સૌ અત્યારે વિડીયોમાં પણ જે ઉપચાર અને માફીપત્ર અને માફી માગે છે તે જોઈ શકો છો.